હવે છે ડિલીટ માટેની એપીઆઈ, તો એના માટે થઈને સૌથી પહેલાં તો ફંક્શન અને કન્ફિગ ફાઇલ એ આપણે ઇન્ક્લુડ કરવાની, પછી તો કે આપણો જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવવાનો, એ પછી હવે ડિલીટ ડિલીટ કરવા માટે સૌથી પહેલાં શું જોઈએ તો કે આઈડી જોઈએ. આઈડી ઉપરથી આપણે રેકોર્ડને ડિલીટ કરશું, એટલે સૌથી પહેલાં યુઝર પાસેથી આપણે આઈડી મંગાવીશું. એટલે આપણે લખ્યું કે ડોલર આઈડી ઇક્વલ્સ ટુ ઇઝ સેટ ડોલર અંડરસ્કોર રિક્વેસ્ટ આઈડી, એટલે કે જો આઈડીમાં વેલ્યુ હશે તો શું સ્ટોર કરશે, તો કે ડોલર અંડરસ્કોર રિક્વેસ્ટ આઈડી, જેને આઈડી મળ્યું એ સ્ટોર કરશે, અધરવાઇઝ જો એલ્સમાં જશે તો એ બ્લેન્ક સ્ટોર કરશે. પછી આપણે વેલિડેશનથી ચેક કર્યું કે ઇફ એમ્પ્ટી ડોલર આઈડી, કે જો એ એમ્પ્ટી હશે તો આપણને મેસેજ આપશે કે યુ મસ્ટ ઇન્ક્લુડ આઈડી ઇન યોર રિક્વેસ્ટ, અને એને જેસનમાં એન્કોડ કરી અને આપણને પ્રિન્ટ કરશે આ મેસેજ. જો કન્ડિશનમાં નો ગયું, એટલે કે ઓલરેડી આઈડી યુઝરે આપેલું છે, તો ડોલર રિઝલ્ટ ઇક્વલ્સ ટુ ઓબ્જેક્ટ, એમાં પોઈન્ટરથી આપણે જશું ડિલીટ યુઝર નામના ફંક્શનમાં, જે આપણે ફંક્શન ડોટ પીએચપીમાં બનાવેલું છે. એમાં આપણે આઈડી પાસ કરવાનું, જે યુઝર પાસેથી ગેટ કરાયું એ આઈડી. તો આપણું જે ફંક્શન છે એમાં ફંક્શન બનાવ્યું મેં, ફંક્શન ડિલીટ યુઝર અને બ્રેકેટની અંદર ડોલર ડેટા, એટલે આ ડેટાની અંદર આપણને હવે મળ્યું હશે આપણું આઈડી. તો હવે ડોલર એસક્યુએલ ઇક્વલ્સ ટુ ડિલીટ ફ્રોમ લોગિન વેર આઈડી ઇક્વલ્સ ટુ ડોલર ડેટા, એટલે કે આ આપણું છે ડિલીટ માટેની ક્વેરી. એમાં ટેબલનું નામ આપણે આપ્યું અને વેર આઈડી ઇક્વલ્સ ટુ જે આપણને આઈડી યુઝરે મોકલ્યું છે એ આઈડી, એનો આપણે વેરિયેબલ પાસ કરાવી દીધો. અને આ બે લાઇનથી જે છે એ ક્વેરી એક્ઝિક્યુટ થશે, પ્રિપેર અને પછી એક્ઝિક્યુટ, અને રિટર્ન કરાવશું આપણે આપણું રિઝલ્ટ. હવે આ રિઝલ્ટ જે છે એ લઈને એ જશે ડિલીટ ડોટ પીએચપી નામની ફાઇલમાં. એમાં આપણે ચેક કરાવશું કે ઇફ ડોલર રિઝલ્ટ, એટલે કે જો ટ્રુ હશે તો આપણે સક્સેસની અંદર આપી દઈશું ટ્રુ, અને મેસેજની અંદર આપી દઈશું ડિલીટ સક્સેસફુલી, અને એ ડેટા આપણે ડાઈથી દેખાડશું જેસન એન્કોડ રિસ્પોન્સની અંદર. જો એ વસ્તુ ફોલ્સ ગઈ તો એલ્સની અંદર જશે અને એ પ્રમાણેનો આપણને મેસેજ આપી દેશે. હવે આને રન કરાવવા માટે આપણે જઈએ બ્રાઉઝરમાં, અને આપણું જે ફોલ્ડરમાં આપણે સેવ કરાવ્યું છે ફોલ્ડરનું નામ સ્લેશ ડિલીટ ડોટ પીએચપી, અને આપણે આઈડી જોઈ લઈએ કે ત્યારે ત્રીજા નંબરનું આઈડી, ધારો કે આપણે ડિલીટ કરાવવું છે તો આઈડી ઇક્વલ્સ ટુ 3 એન્ટર કરીશ, એટલે સક્સેસ ટ્રુ, મેસેજ ડિલીટ સક્સેસફુલી. અહીંયા જઈને બ્રાઉઝ કરશું એટલે ડિલીટ થઈ ગયું. આ થઈ ગયું ડિલીટ માટેની એપીઆઈ. હવે છે કે ડિલીટનું કઈ રીતે આપણે કરશું એન્ડ્રોઇડની સાઇડની, તો આપણે પહેલાં એક વેરિયેબલ લઈ લીધો ડિલીટ યુઆરએલ ઇક્વલ્સ ટુ આપણું પહેલાં યુઆરએલ પ્લસ કોન્કેટ કર્યું આપણે આપણી એપીઆઈનું નામ, એટલે કે ડિલીટ ડોટ પીએચપી. તો હવે આપણે આ વસ્તુ કરશું ડિલીટ નામના બટનની અંદર, બટન ડિલીટ ડોટ સેટ ઓન ક્લિક લિસનર ન્યૂ વ્યૂ ડોટ ઓન ક્લિક લિસનર કરશું, એટલે તમારી ઓવરરાઇડ મેથડ ઓન ક્લિક મળી જશે. એમાં સૌથી પહેલું સ્ટેપ તો કે આપણે રિક્વેસ્ટ ક્યુને ઇનિશિયલાઇઝ કરશું, એટલે રિક્વેસ્ટ ક્યુ ઇક્વલ્સ ટુ વોલી ડોટ ન્યૂ રિક્વેસ્ટ ક્યુ બ્રેકેટની અંદર આપણો કન્ટેક્સ્ટ. આ થયા પછી આપણે સ્ટ્રીંગ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ બનાવશું, ઇક્વલ્સ ટુ ન્યૂ સ્ટ્રીંગ રિક્વેસ્ટ બ્રેકેટની અંદર ત્રણ પેરામીટર, પહેલાં કઈ મેથડ રાખવી છે, કયો યુઆરએલ છે અને તમારી લિસનર. એની અંદર તમને ઓવરરાઇડ મેથડ આવશે લિસનરના લીધે ઓન રિસ્પોન્સ. આની અંદર તમને જે પણ રિસ્પોન્સ એપીઆઈનો મળશે, જે તમને રિઝલ્ટની અંદર સ્ટોર કરાવ્યું તો એપીઆઈમાં, એ તમને આની અંદર મળશે. લાઈક ડિલીટની વાત કરીએ તો આપણે અહીંયા લખીએ ડિલીટ ડોટ પીએચપી, અને એમાં આપણે આપવો પડશે આઈડી. ખાલી આઈડી આપવાનું છે, એટલે આપ્યું સક્સેસ ટ્રુ, મેસેજ ડિલીટ સક્સેસફુલી. તો આ થયો આપણો રિસ્પોન્સ, જે આપણને ફેચ થઈને આવશે આ રિસ્પોન્સની અંદર. હવે એમાં આપણે જેસનમાંથી ડેટા પાર્સ કરાવશું, એટલે જેસન ઓબ્જેક્ટ એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઇક્વલ્સ ટુ ન્યૂ જેસન ઓબ્જેક્ટ અને બ્રેકેટમાં રિસ્પોન્સ. હવે રિસ્પોન્સ મળ્યા પછી આપણે ખાલી મેસેજ પ્રિન્ટ કરાવવો છે, તો આના માટે આપણે આપ્યું કે જેસન ઓબ્જેક્ટ ડોટ કેટ સ્ટ્રીંગ બ્રેકેટની અંદર એની કી, એટલે કે મેસેજ. આ થઈ ગયા પછી એરર લિસનર આપણે એડ કરાવશું, જેની અંદર આપણે એરર કોઈ આવી તો એ ટોસ મેસેજ આપણને સ્ક્રીન પર ડિસ્પ્લે થાય, એના માટે એને ટોસની અંદર એરર ડોટ ગેટ મેસેજ આપી દીધું. અને આપણે હવે ડિલીટ કરાવવું છે, એટલે ખાલી અને ખાલી આઈડી મોકલવાનું રહેશે એપીઆઈમાં, એટલે આપણે આઈડી આપી દીધું અત્યારે સ્ટેટિક 19. અત્યારે આઈડી આપણે ઓલરેડી રન કરાવતી વખતે 19 આપ્યું, એટલે હવે આપણે 19નો ડેટા જોયો ગયો હશે, એટલે આપણે 20 આપી દઈએ.
એટલે 20th નંબરની જે રો છે આ એ આખી ડિલીટ થઈ જશે. રન કરાવીએ. ડિલીટ પર ક્લિક કરીશ, લાવી ગયું ડિલીટ સક્સેસફુલી. અને આમાં જઈશ એટલે 20th નંબરની ડિલીટ થઈ જશે. તો આ હતું ડિલીટનું કામ. સેમ ઇન્સર્ટ અપડેટ ડિલીટમાં સેમ વસ્તુ શું છે, તો કે રિક્વેસ્ટ ક્યુ આવશે એને ઇનિશિયલાઇઝ કરશું, પછી તમારી સ્ટ્રીંગ રિક્વેસ્ટનો ઓબ્જેક્ટ બનાવીને એને ન્યૂ કરાવીને ત્રણ પેરામીટર પાસ કરાવવાના, મેથડ, URL અને એની લિસનર. એટલે તમારું આ જે ઓન રિસ્પોન્સ મેથડ ઓવરરાઇડથીને આવશે એની અંદર ઓલરેડી તમારો જેસન ડેટા આવીને સ્ટ્રીંગ ફોર્મેટમાં તમને મળેલો આવશે, જેની અંદર તમારે એનું પાર્સિંગ કરવાનું, એની એરર લિસનર રાખવાની જેથી કોઈ પણ એરર આવે તો અહીંયા હેન્ડલ થાય, અને એક હેશમેપ પ્રોવાઈડ કરવાનો. જે હેશમેપ શું કામ કરશે, તો કે આ જે તમે કી આપશો એ કી લઈને એપીઆઈમાં જશે, એપીઆઈમાં એનું બધું ઇન્સર્ટ અપડેટ ડિલીટ જે કંઈ પણ ઓપરેશન હશે એ ત્યાં પરફોર્મ થશે અને એ રિફ્લેક્ટ થશે તમારા ડેટાબેઝમાં, અને લાસ્ટમાં તમારે આ બે લાઇન એડ કરી દેવાની જેથી રિક્વેસ્ટ ક્યુ કામ કરે એની સ્ટ્રીંગ રિક્વેસ્ટની અંદર, જેથી એ કામ ચાલુ કરે. તો આ હતી ઇન્સર્ટ અપડેટ અને ડિલીટની એન્ડ્રોઇડ સાઇટથી જે આપણે પરફોર્મ કરાવીએ એ વસ્તુ.